યોજાયેલા રોજગાર મેળામાં 51,000 નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું. નાણાકીય વર્ષ 2024-25નો પ્રથમ રોજગાર મેળો 29 ઓક્ટોબર 2024ના રોજ યોજાયો હતો, જેમાં 40 સ્થળો પર આયોજિત કાર્યક્રમોમાં દેશભરના 51,000 નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમો વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયેલા હતા, જે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સ્થળોને સંબોધિત કર્યા હતા. દેશભરમાંથી પસંદ કરાયેલા નવા ભરતીઓ ગ્રામ્ય ડાક સેવક, કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, આસિસ્ટન્ટ સિક્યુરિટી ઓફિસર્સ, કોન્સ્ટેબલ સહિતની વિવિધ જગ્યાઓ પર જોડાશે. રોજગાર મેળાએ રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવા માટે વડાપ્રધાનની પ્રતિબદ્ધતાને પરિપૂર્ણતા તરફ એક પગલું છે, જે યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડીને સશક્ત બનાવશે. નવનિયુક્ત ભરતીઓને કર્મયોગી પ્રારંભ દ્વારા પાયાની તાલીમ લેવાની તક મળશે, જે IGOT કર્મયોગી પોર્ટલ પર ઓનલાઈન ઓરિએન્ટેશન મોડ્યુલ છે. વડોદરા ખાતેના કાર્યક્રમમાં પોસ્ટ વિભાગ, ભારતીય રેલવે, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળો અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સામે જોડાયેલા 154 નવીન ભરતીઓને નિમણૂક પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી શ્રીમતી નીમુબેન બાભણી અને અતિથિ વિશેષ તરીકે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ આજે ધનતેરસના શુભ દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે સમગ્ર દેશમાં 40 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 51,000 યુવાઓને સરકારી સેવાના નિયુક્તિપત્ર આપવામાં આવ્યા છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અમારી સરકાર યુવાનોને રોજગારીની નવી તકો પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. લોકલાડીલા આપણા સૌના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અનેક વિકાસના આયામો પ્રાપ્ત થયા છે. આજે વિશ્વ જોઈ રહ્યું છે એ પ્રકારે વિકાસ થઈ રહ્યો છે, નવું ભારત બની રહ્યું છે. દરેક ક્ષેત્રે વિકાસના ફળો, સૌનો સાથ સૌના વિકાસના મંત્રને લઈ યુવા હોય, ગરીબ હોય, કિસાન હોય, મહિલા હોય, દરેક લોકોને, છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચ્યો છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 2047ના વિકસિત ભારતની સંકલ્પના સાથે આજે દેશ આગળ વધી રહ્યો છે. શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણ માટે આપણે પણ સૌ યોગદાન આપીએ એવી પણ શુભેચ્છાઓ આપું છું. દિવાળી અને નૂતન વર્ષની પણ શુભકામનાઓ પાઠવું છું. આજે યુવાનોને જ્યારે રોજગારીના નિયુક્ત પત્ર આપવામાં આવ્યા છે, ત્યારે સમગ્ર યુવાનોને પણ બે દિવાળી જેવો આજે માહોલ છે, ત્યારે હું યુવાનોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. યુવાઓ આગળ વધે, રોજગારીની નવી તકોનું સર્જન થાય, કૌશલ્ય પ્રાપ્ત કરે એ માટે સરકાર આ બજેટની અંદર પણ અનેક પ્રકલ્પો સાથે રોજગારી પૂરી પાડવા માટે કામ કરી રહી છે, ત્યારે યુવાનોને પણ ખૂબ ખૂબ હૃદયની શુભકામનાઓ પાઠવું છું.